નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. આમોદ તાલુકા પંચાયતના ચાર સભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત યુવા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા હાલ આમોદ સહિત તાલુકાના પ્રમુખો અને શહેરના નગર સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. જો કે નિમણૂક બાદ થોડો વિવાદ થયો હતો અને હાલ પણ વિવાદ અંદરખાને ચાલી રહ્યો છે. ત્યારે આમોદ તાલુકાના અને શહેરમાં શહેર સમિતિના પ્રમુખની નિમણૂક બાદ અંદરના જૂથ વાદ બહાર આવ્યો હતો અને અંતે 13 જેટલા નગરસેવકોએ રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. આમોદ નગરપાલિકા કોંગ્રેસના 13 જેટલા નગરસેવકોએ કોંગ્રેસ પદમાંથી રાજીનામું આપી દેતા ભારે ખળભળાટ મચ્યો હતો. જો કે બધું સમુસૂતર થઈ જશે, પાર પડી જશે ની બૂમો જિલ્લા કોંગ્રેસે પાડી હતી. પરંતુ આજે 4 જેટલા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે. એટલે કે આમોદના 4 એવા માતના જગદીશભાઈ રણછોડભાઈ પટેલ, દિવાન મોહસિન હુસેન, સંજનબેન રબાડી અને રાબિયાબેન ઇકબાલભાઈ નાથાએ આજે રાજીનામું આપી દીધા હતા. આમ તાલુકા પંચાયતના 4 જેટલા સભ્યોએ આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા ભારે ખળભળાટ મચ્યો છે. આમોદ તાલુકામાં હવે દિવસે દિવસે કોંગ્રેસમાંથી સભ્યો અને સક્રિય સભ્યો રાજીનામા આપી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ મામલે જિલ્લા કોંગ્રેસના નવા ભરાયેલા પ્રમુખ પરિમલસિંહ રાણા શું કરે છે. આમોદ તાલુકો હવે કોંગ્રેસ વિહોણો બને તેવી હાલત થઈ ગઈ છે, ત્યારે હવે આ મામલે જોવાનું રહ્યું કે આમોદના નગરસેવકો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનોનો રોષનો સામનો કેવી રીતે કરે છે. જો કે હાલ તો આ મામલે આ અંગેની વિગત આપતા જણાવતા, હમણાં ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં અને ખાસ કરીને આમોદ તાલુકામાં જે કંઈક બન્યું, નિર્ણયો લેવા બાબત કે જે બાબત હોય તે જે કંઈક બન્યું તે અનુસંધાનમાં આંબોડ નગરપાલિકાના 16 સભ્યોએ અને 4 તાલુકા પંચાયતના સભ્યોએ રાજીનામા આપેલ. ટૂંક સમયમાં ભરૂચ જિલ્લા પંચાયતના આ વિસ્તારના 4 જિલ્લા પંચાયતના સભ્યોનું પણ રાજીનામા આવશે અને પડે એક ખાસ વાત કહેવાની કે સોશિયલ મીડિયા મારફતે જે મને અમારા સાથીદારોને ખોટી રીતે ચીતરવામાં આવે છે, પણ મારે નમ્ર વિનંતી છે સોશિયલ મીડિયાના મિત્રોને કે કોમેન્ટ કરતા પહેલાં થોડું જરા વિચારવાનું, માણસનું બ્રેકગ્રાઉન્ડ જોવાનું. અને અમે તો 35 વર્ષથી કોંગ્રેસના વરેલા છે, અમારા લોહીમાં કોંગ્રેસ છે, કોંગ્રેસને નુકસાન થાય એવું લઘીરે અમારી વિચારસરણી નથી. અહમદ પટેલ અમારા સન્માનીય નેતા છે, એમને નીચા જૂનું થાય એવી બી અમારી કોઈ લગીરી ઈચ્છા નથી. પણ અમારે લોકોને આંખ ખોલવી છે કે આ ભરૂચ જિલ્લા કોંગ્રેસના જે આગેવાનો છે એ બીજેપી અથવા બીજી પાર્ટીઓને ફાયદો થાય અને કોંગ્રેસને નુકસાન થાય એ જ પગલાંની એ જ નિર્ણયો લે છે. ને આપણને એનું દુઃખ છે કે કોંગ્રેસ જે આપણે ઘટ વૃક્ષ બનાવ્યું છે, બધા કાર્યકરો આગેવાનો થઈને એ ધીરે ધીરે નેસ્ટ નાબૂદ કરવાની આ જે પોલિસીઓ ચાલી રહેલી છે તેનું અમને દુઃખ છે. અને 2017ની ચૂંટણીમાં જે કોંગ્રેસી મિત્રોની હાર થઈ છે એ કોને ને કેવી રીતે છૂટે હમણાં નહીં, બીજા વખતે એનો ખુલાસો કરવામાં આવશે. એટલે કાડમ ઉછાળતા પહેલાં મિત્રો જરા ઊંડાણપૂર્વક વિચાર કરો કે કોણ ક્યાં છે એ ખ્યાલ આવે. એના માટેને આ એ લડાઈ છે કોંગ્રેસને ખતમ કરવાની કે કોંગ્રેસને નુકસાન થાય એની લડાઈ નથી. ભરૂચમાં નર્મદા નદીમાં કૂંટા મારવા પર 60 દિવસ માટે જિલ્લા કલેક્ટર દરમિયાન પ્રતિબંધ ફરમાવી દીધો છે.
ચોમાસાની સિઝન મોટા પ્રમાણમાં હિલ્સા માછલીનું પ્રજનન માટે દરિયામાં પાણી ઓછી ખારાસોડા નદીના મીઠા પાણી વિસ્તાર તરફ આવતી હોય છે. હિલ્સા માછલી જેવી લાક્ષણિક ધરાવે છે તે ખૂબ જ ઓછા જળાશયનો ઉપલબ્ધ હોય છે, જેથી પ્રતિબંધો અમલમાં હોવા છતાં પણ માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં બોટ અથવા યાંત્રિક બોટથી માછીમારી કરવામાં આવે છે. તેમજ જણાવેલ કે ઉપરોક્ત આદેશની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલા ગામો કુકરવાડા, વેરવાડા, વડવા, ભાળભૂત, કાંસવા, સમની, મનાડ, મહેગામ, દહેજ, લુવારા, અંબેટા, જાગેશ્વર, સુવા, વેંગણી, કોલિયાત, કલાદરા વગેરે જેવા ગામોના કિનારા વિસ્તારમાં કેટલાક સ્થળે નદીના અંદરના ભાગમાં માછીમારી માટેની સિઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખૂંટા ગલાના સ્વરૂપે નાખવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં મોટા પ્રમાણમાં હિલસા મચ્છી પ્રજનન માટે દરિયામાં પાણીથી મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે, જેથી ખૂંટા પ્રતિબંધિત થતા માછીમારી હિલસા નર્મદા નદીમાં પ્રવેશી શકતા નથી. માસ કેપ્ચર કરી લેવામાં આવે છે. તેમજ ખૂંટા ગલાના કારણે હોડીઓ પણ પાણી વચ્ચે જાળોમાં ફસાઈ જવાથી નુકસાન થતા ઉપરાંત હોડી પણ ઊંધી વળી જવાની અને જાનહાની થવાની સંભાવના છે. નર્મદા નદીમાં માંડળા માંડી ખૂંટા ચોડી જાળો બાંધવાના અવરોધથી નર્મદા નદીમાં અવર જવર કરતી હોડીઓને અડચણરૂપ થાય છે. તેમજ હોડી જાળમાં ફસાઈ જાય તો ડૂબી જવાની અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે, જાનહાની થવાની પણ શક્યતા રહેલી છે. ઉપરાંત નર્મદામાં ભરતી સમયે ખૂંટાઓ પાણીના નીચે તળિયાના ભાગે જતા રહેતા હોવાથી દેખાતા નથી અને બંધ હોવાથી દુર્ઘટના થવાનો પણ ભય રહેલ છે. ઉપરોક્ત કારણો ધ્યાનમાં લઈને લોકો હોડીઓની મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય છે. અવર જવર કરતા હોડી વહાણ કે તેમાં રહેલા કોઈ પણ વ્યક્તિને અડચણ નુકસાન અટકાવવા, લોકોની જાનની સલામતીનું જોખમ અટકાવવા અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જળવાય ભરૂચ તાલુકાના જનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા ચોડવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા જરૂરી ગણાય છે. જિલ્લા અધિક કલેક્ટર સી બી બલાતે ફોજદારી કાર્યાલય અધિનિયમ 1973 ની કલમ 144 હેઠળ મળેલી સત્તા એની રૂએ ભરૂચ તાલુકાના જનોરથી વાગરા તાલુકાના રૂવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખોટા મારવા ઉપર તારીખ 20/7/2018 થી 60 દિવસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો અનાધાર કરનાર ઇન્ડિયન પિનલ કોર્ટની હેઠળ શિક્ષાપાત્ર ગુનો થશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એક હુકમમાં જણાવ્યું છે. ભરૂચ શહેરના મુસ્લિમ યુવાનો દ્વારા બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને પકડી હેરાન કરતા ગૌભક્તો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના લોકોને અગ્રણીઓ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 22 ઓગસ્ટના રોજ બકરીદનો તહેવાર હોય આ દરમિયાન સરકાર દ્વારા કાયદેસર જાહેર કરેલા પશુઓ જેવા કે ઘેટા, બકરા, પાડાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી કુરબાની માટે આવતા હાઈવે પર વાહનો રોકીને પશુઓને કહેવાતા ગૌરક્ષકો હાથમાં કાયદો લે છે. પશુઓને દાદાગીરીથી પોતાની માલિકી સમજીને ગેરકાયદેસર બની બેઠેલા ગૌરક્ષકો દ્વારા ટ્રક ડ્રાઈવરો તથા પશુ માલિકોને ગેરકાયદેસર રીતે કાયદો હાથમાં લઈને માર મારે છે અને ગાડીઓ પણ જપ્ત કરીને રૂપિયા પડાવીને ગુનો કરે છે. આવા પ્રકારની ઘટના રાજસ્થાનના અલવર શહેરમાં દુધાડી ગાળા લઈને જતા બે મુસ્લિમ યુવાનો અકબર ખાન અને અસલમ ખાન ઉપર ત્યાંના લે ભાગો કહેવાતા ગૌરક્ષકે આ લોકોને આંતરિક તેમના ઉપર ઘાતકી હુમલો કરેલ તેમજ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું. જ્યારે આજે અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને લઈને આવતા ટ્રક ચાલકો કે ઘેટા બકરાના માલિકોને જો આ ગૌરક્ષકો રોકે તો તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સરકાર આ નિયમોનું પાલન કરે તે અંગેની એક રજૂઆત કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આજે આપવામાં આવ્યું હતું. આજ રોજ ભરૂચ જિલ્લાના સમસ્ત હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને રાજસ્થાનના જે અલવર શહેરની ઘટના બનેલી છે, અકબર ખાનનું મૃત્યુ નિપજેલું છે, એને અમે સખત શબ્દમાં નિંદા કરીએ અને આવતી 22 ઓગસ્ટના વખતે ભરૂચ જિલ્લા આખા હિન્દુસ્તાનની અંદર બકરી ઈદનો તહેવાર છે એ નિમિત્તે આ કહેવાતા ગૌરક્ષકો હાઈવેની ઉપર ટોલ પાણી કરવા માટે ઊભા થઈ જાય અને જે સરકાર દ્વારા પશુઓની કુરબાની કરવાની જે છૂટ આપેલી છે જેમાં ઘેટા, બકરા અને પાડાઓ આ ગાડીઓને આ કહેવાતા ગૌરક્ષકો ગેરકાયદેસર પકડે છે, કાયદો હાથમાં લઈને મનસ્વી પ્રવૃત્તિ એમની પર હુમલો કરે છે ને એમના જે આ જાનવરો છે એને પકડીને પોતાના મનસ્વી પ્રવૃત્તિ લઈ જાય છે. અમે સમાજ સમાજના લોકો આજે ભેગા થઈને રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગીએ કે અલવર જેવી ઘટના ગુજરાતમાં ન બને એની સરપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની છે. એટલા માટે કે આ જે લેબાગુ ગૌરક્ષકો હાઈવે પર ઉભા રહે એમને કોઈ સત્તા આપી અને શું અમે એવું કહેવા માગીએ કે મુસ્લિમ સમાજના લોકો, હિન્દુ સમાજના લોકો દરેક તહેવારો સાથે મળીને ઉજવતા હોય છે તો આવી ભેદભાવની નીતિના કારણે આજે તમે સમાજ સમાજના લોકો ભેગા થયેલા છે અને રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગ્યા કે 22મી જે ઓગસ્ટના દિવસે બકરી ઈદનો તહેવાર છે એમાં આવી કોઈ ઘટના ના બને અને
જે આ લેબ બાગુ ગોરક્ષકો છે એમની ઉપર કાયદાકીય સંકંજો કસવો જોઈએ, અને જે ખોટું કરતા એમને સજા થાય વાંધો નથી, પરંતુ સરકાર દ્વારા જે પશુઓની જે કુરબાની કરવાની છૂટ આપવામાં આવે છે, જેમાં ઘેટા આવી ગયા, બકરા આવી ગયા, પાડાઓ, અને અમે સરકાર પાસે માંગ કરીએ કે અલવરની જે ઘટના બનેલી છે એની અમે સફળ શબ્દોમાં ભરૂચ જિલ્લાના લોકો નિંદા કરીએ, અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એટલા માટે આજે તમે મહામહિમ ગુજરાતના મુખ્યમંત્રી, રાષ્ટ્ર આપણે ગૃહમંત્રી, કલેક્ટર મારફતે આવેદન પત્ર આપે. થેન્ક યુ. ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ ભેદભાવ ભર્યું વર્તન કરતા વોર્ડ નંબર 1 અને 2 ના નગરસેવકોએ હલ્લો મચાવીને રજૂઆત કરી હતી. આજે ભરૂચ નગરપાલિકાના સેક્રેટરીની ચેમ્બરમાં વોર્ડ નંબર 1 અને 2ના કોર્પોરેટરે ધસી જઈને કર્મચારીઓને ઉગાડો લીધો હતો. કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી તેઓના વોર્ડની લાઇટની સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરી તેમ છતાં અને લેખિતમાં જાણ કરી છતાં ભેદભાવભરી નીતિ અપનાવી પાલિકાના કર્મચારીઓ કામગીરીને ધ્યાન પર લેતા નથી, જેથી તેઓની વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેમજ કામગીરી ન થતા પાલિકાના સભ્યો પણ લોકોને જવાબ આપવા માટે મૂંઝવણનો સામનો કરવો પડે છે. આજોદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલિકા વોર્ડના સભ્યોએ કચેરી ખાતે ધસી જઈ સેક્રેટરી તેમજ કર્મીઓનો ઉઘાડો લીધો હતો. તેઓની લેખિત કમ્પ્લેન ઉપરાંત ત્વરિત એક્શન લે અને લાઇટ વિભાગની પેન્ડિંગ અસંખ્ય કમ્પ્લેનો દૂર કરે તેવી માંગણી સભ્યો દ્વારા કરવામાં આવી હતી. નગરપાલિકા પોતાની ઊંઘમાંથી, પોતાની નિંદ્રામાંથી ક્યારે જાગશે? એક શહેરની જનતાને હું પ્રશ્ન પૂછું છું. આખલાનો આતંક આજે પણ યથાવત છે. ગયા માસ લગભગ 3-4 માસ પૂર્વે અને ગયા વર્ષે એક ગાયત્રીનગરના ભાઈ નારાયણનગરમાં એ પોતાના પરિવાર સાથે બાઇક પર જતા હતા અને આખલો આવી જતા એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું હતું. ત્યારબાદ એટલું ના અટકતા એક કોલેજના છોકરા શ્રવણ ચોકડી પાસે આ જ આખલા અને આ જ ગાયો તેના વતી પણ અપમૃત્યુ થયેલું હતું, અને ત્યારે હુંફાળું તંત્ર નાના મોટા એમના જે કંઈક ટંબુડા પીપોળા લઈને એક શો કરવા માટે, લોકોને સાંજોન આપવા માટે રાત્રે દિવસે દોડ્યા તો ખરા, પણ આજે એ આંકડાઓને પાછા ત્વરિત છોડી દેવામાં આવ્યા છે. એ જ દોર આજે કાલે જ્યોતિનગરના બજારમાં તુલસીધામ પાસે શાક માર્કેટ જે છે ત્યાં ગાડી જંગે ચડતા પબ્લિકને અડફેટમાં લીધા. એ રીતના શક્તિનાથ મહાદેવનું મંદિર પાસે શક્તિનાથ મહાદેવનું જે બજાર છે ત્યાં પણ અવારનવાર ગાડીવાળાને અને ચાલતા રાહદારીઓને અડફેટમાં લે છે. એ રીતના કલેક્ટરશ્રીની સામે પોતાનો અડ્ડો જમાવીને ધોરો ત્યાં બેઠા હોય તો કલેક્ટરશ્રી તથા અન્ય અધિકારીગણ પણ આ ખાડા કામ કરે છે. એ રીતના મમ્મદપુરા વિસ્તાર હોય કે પછી સમગ્ર ભરૂચમાં પબ્લિકનો આતંક નથી એટલો આ ધોરોનો આતંક છે. આ તંત્ર પાસે પાંજરાપોળ તો છે ખરું, પણ માણસ ધોરને પકડવા માટે પહેલાં તો પિંજડું પણ નથી અને માણસો પણ એટલા કેપેબલ કે અવેલેબલ નથી. તો હવે શું પાછા આ લોકો ભરૂચમાંથી કોઈની જાન લે કે કોઈનો અપમૃત્યુ થાય એની શું આ રાહ જોઈ રહેલા છે? આ ઉપાડું તંત્ર ભરૂચની જનતાનું કહેવા માગું છું કે તમે પણ આમના જાગૃત કરો, આમના કાન મચેરો, કેમ કે આ નિંદ્રાદેવ વિકાસના નામે જે ભંગા ફૂંકે છે પણ વિકાસનો ફૂંકો ફૂટી ગયેલ છે. આજે ભરૂચમાં ખાડા કે ખાડામાં ભરૂચ અને એમાં પાછા ઢોર. 2-3 મહિના પહેલાં રખડતા ઢોરના પ્રશ્ને નગરપાલિકા ઘણું સક્રિય બન્યું હતું. જે રીતે રખડતા ઢોરના કારણે એક મહિલાને અડફેટમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ એક સ્કૂલના વિદ્યાર્થીનું આખલા સાથે અફડાતા મોત નીપજ્યું હતું અને તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં લાગી પડ્યું અને તંત્ર દ્વારા ઢોર પકડવા માટે પાંજરા લઈને રાત્રે ફરીને તંત્રએ તાત્કાલિક ધોરણે જે કામગીરી કરી હતી એના પછી જ્યારે આજે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તો એવું કહી શકાય કે ચાંદની વીર અંધેરી રાત. કેમ કે હાલમાં એવી પરિસ્થિતિ છે ભરૂચ શહેરના અંદર કે ઠેર ઠેર ઢોરના જે પ્રશ્નો છે અને રોડના ઉપર અડ્ડો જમાવીને જે ઢોરો બળદો બેઠા છે, પણ નગરપાલિકાની હજુ બી ઊંઘ નથી ઉડતી. કારણ કે નગરપાલિકા પાછું એ જ દિશામાં જઈ રહ્યું છે. જ્યારે કોઈ અડફેટમાં પાછું કોઈને લે, અડફેટમાં કોઈ બાળક કે કોઈ મહિલા કે કોઈ વ્યક્તિ આવે એની જ રાહ જોઈ રહી છે ભરૂચ નગરપાલિકા. કેમ કે કોઈનું મૃત્યુ નિપજશે પછી આ લોકો તંત્ર હરકતમાં આવશે. જે રીતે જર્જરિત મકાનની વાત કરીએ, જર્જરિત મકાનને એક ફોર્મોલિટીના હિસાબે દર વખતની જેમ વરસાદના થોડા દિવસ પહેલાં જ નોટિસો આપવામાં આવી અને નોટિસો આપ્યા પછી એવું કોઈ કામગીરી કરવામાં નથી આવી એ મકાનોને ઉતારવાની. પણ જે રીતે મકાનો પડીને જ્યારે એક બાળકીનું મોત નીપજ્યું પછી તંત્ર હરકતમાં આવ્યું અને કામગીરી કરવા લાગી,
અગાઉ પણ ઢોરના મુદ્દે બી આ જ પ્રશ્ન હતો કે ઢોરના આખલાની અડફટે જે બાળકનું મોત થયું પછી તંત્ર હરકતમાં આવ્યું, એટલે આ નગરપાલિકા ફક્ત ને ફક્ત કોઈ હોનાર જ સર્જાય તેની રાહ જોઈ રહી છે. એટલે આજે ભરૂચ નગરપાલિકાના અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીને કહેવા માંગીએ છીએ કે જે તે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા કરીને રખડતા ઢોરને તાત્કાલિક ધોરણે પકડીને એમને પાંજરે પૂરવા પડશે, અથવા તો એવી કામગીરી બજાવવી પડશે કે પ્રજાજનો પોતે રાહતનો શ્વાસ લઈ શકે. અંકલેશ્વરનો રેલવે ફૂટ ઓવરબ્રિજનું સમારકામ શરૂ થતા રાહદારીઓ માટે બ્રિજ ઉપરથી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરના દક્ષિણ છેડેથી ઉત્તર છેડાને જોડતા રેલવે ફૂટ ઓવર બ્રિજ જર્જરિત થતા તેને તાત્કાલિક ધોરણે રેલવે તંત્ર દ્વારા બનાવવા માટે આજરોજ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને પગલે રેલવે દ્વારા ફૂટ ઓવરબ્રિજ ઉપરથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આથી કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં રેલવેના અધિકારીઓ, આરપીએફના જવાનો, રેલવે પોલીસ સહિત રેલવેના કર્મચારીઓ આજે રેલવે ફૂટ બ્રિજના સમારકામ વખતે હાજર રહ્યા હતા. આ બ્રિજનું સમારકામ થતાં જ પૂર્ણ લોકો માટે અવરજવર માટે બ્રિજ ખુલ્લો કરી દેવામાં આવશે, પરંતુ હાલ તો હવે લોકોને લાંબો ફેરો ફરવાની જરૂર પડશે, કેમ કે ફૂટ બ્રિજ બંધ થતા કાં તો રેલવેના અંડરગ્રાઉન્ડ બ્રિજનો ઉપયોગ કરવો પડશે અથવા તો લોકોને પિરામણ ગામથી થઈને સ્ટેશન તરફ આવવાની ફરજ પડશે. અંકલેશ્વરના શાકભાજી માર્કેટ નજીક બગડેલા શાકભાજીનો નિકાલ કરવામાં આવતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તા નજીક ત્રણ રસ્તા સર્કલ પાસે રોજ શાકભાજી બજાર ભરાય છે. પાંચસેરિયા શાકભાજી તરીકે જાણીતા શાકભાજી બજારમાં શાકભાજી વેચનારો દ્વારા બગડેલા શાકભાજી, ફળફળાદિ સહિતનો સામાન નિકાલ નજીકમાં જ કરી દેવામાં આવે છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અહીં પાલિકાની કચરા પેટી પણ છે, પરંતુ તે પૂરતી નથી. રોજ એટલો બધો શાકભાજીનો બગાડનો સામાન હોય છે કે આ કચરા પેટી પૂરતી નથી પડી રહેતી, તેમજ શાકભાજી નાખતા જ પશુઓ અહીં આવીને અડીંગો જમાવીને બેસી જાય. આ રસ્તા પર પશુઓ અડીંગો જમાવતા સાંજના સમયે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદ્ભવે છે, જ્યારે એક તરફ ગંદકીના ગંદાતા ઢગલા તો બીજી તરફ અખડતા પશુઓના આતંકથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે, ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકો માંગણી કરી રહ્યા છે. અમારા સાહેબ કે છે હિન્દુસ્તાનના વડાપ્રધાન કે અહીંયા છે સ્વચ્છ ભારત, તમે જુઓ કે અહીંયા અહીંયા કેટલું સ્વચ્છ છે, એના માટે શું કર્યું, હા એના માટે અંકલેશ્વર શું કરે છે નગરપાલિકા. ખાસ કરીને મોટી સમસ્યા કઈ છે અહીંયા ઘણી મોટી સમસ્યા છે આ આ બધી એની છે, ટ્રાફિકની છે, ગંદકીની છે, ડાયરિયા સમસ્યા છે બધી. બીજું શું કહેવું હવે બધાને, અહીંયા અહીંયા કેટલું બધું ગંદુ છે આ જુઓ. વાલિયામાં આજે ગૌરી વ્રત નિમિત્તે કુવારિકાઓ શિવજીના મંદિરે પૂજા કરવા ઉમટી પડી હતી. આજે અષાઢ સુદ તેરસ કુવારિકાઓ દ્વારા સારા વ્રતા પામવા કરવા માટે વ્રત એટલે કે જય પાર્વતીનું વ્રતનો પ્રારંભ થયો છે. વાલિયા ગામ અને તાલુકામાં આવેલી સવારે બાળાઓ અને કુવારિકાઓ દ્વારા શિવ દર્શન સોસાયટી સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને ભક્તિધામ મંદિર, મનોકામનેશ્વર મંદિર, મહાદેવ મંદિર તેમજ વિવિધ શિવ મંદિરો ખાતે જઈ માતા પાર્વતી અને શિવલિંગને બીલીપત્રનું અર્પણ કરીને પૂંજન અર્ચા કરી ગૌરી માને પ્રાર્થના કરીને સારો વર મળે તેવી પ્રાર્થના કરી હતી. બાળાઓ અને કુંવારિકાઓ દ્વારા વ્રત દરમિયાન એકતાણ ઉપવાસ કરી 5 દિવસ સુધી ધામધૂમપૂર્વક વ્રતની ઉજવણી કરવામાં આવનાર છે. ભરૂચ શહેરના જાહેર રસ્તા પર આકલાઓ ડીસુમ ડીસુમ કરે છે અને લોકો ઠરઠર કાપે છે. થોડા દિવસ અગાઉ જો ભરૂચ શહેરના માર્ગો ઉપર આંખલાનો આતંક જોવા મળ્યો હતો. કેટલાક લોકોના આંખલાએ અડફેટા લઈને તેઓના જીવ સાથે ખિલવાડ કર્યો હતો, ત્યારે જે તે સમયના જિલ્લા સમારતા દ્વારા રખડતા દૂરો પ્રત્યે બેદરકી દાખવનાર ભરૂચ નગરપાલિકાના તંત્રને નોટિસ પાઠવી હતી. કલેક્ટરની નોટિસ અને એક યુવાના જીવ ગયાની ચર્ચા બાદ એકાએક સફાળે જાગેલું નગરપાલિકાનું તંત્ર રખડતા દૂરો અને આંખલા પકડવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી. 2-4 દિવસની ઝુંબેશ બાદ પાલિકા તંત્રએ સંતોષ માણ્યો હતો. ફરી એક વખત આંખલાનો આતંક શહેરમાંથી સામે આવી રહ્યો છે. શહેરના તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ જામ્યો હોય તેવા વિડીયો સામે આવ્યા છે અને આ લોકોના આંખલાઓની લડાઈ વચ્ચે ભય અનુભવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જાહેર માર્ગની વચ્ચે માટેલા સાંડની જેમ લડી રહેલા આંખલાઓ જો બેકાબુ બની બજારમાં તોફાને ચડે અને જાહેર માર્ગ ઉપર બેફામ બની રસ્તા વચ્ચે રખડતા હોય ત્યારે કોઈકના જીવ સાથે રમત રમાઈ જાય તો જવાબદારી કોની? શું ભરૂચ નગરપાલિકા કે ભરૂચનું વહીવટી તંત્ર આ પ્રકારના જાહેર માર્ગો ઉપર રખડતા ધૂળો પકડવા પૂરતા પણ સક્ષમ નથી તેવા પ્રશ્ન થઈ રહ્યા છે? શું કોઈ મોટી
અકસ્માત કે હોનારતની રાહ જોયા બાદ જ તંત્ર જાગૃત થશે તેવા પ્રશ્ન પણ થઈ રહ્યા છે. જ્યારે આખરે જ્યારે જાગશે વહીવટી તંત્ર, આ દ્રશ્યો બાદ શહેરના લોકોની અને જાહેર માર્ગો ઉપર ફરતા વાહન ચાલકોની સુરક્ષા માટે આમ બંને માધ્યમ થકી અપીલ કરી રહ્યા છે. વહીવટી તંત્ર જાગ નહીં તો આ સામાન્ય બાબત શહેરના માર્ગ અને બજારો જેવા વિસ્તારમાંથી ચિંતારૂપી સમાચારો આગામી દિવસોમાં આપે તેવી બાબતો નકારી શકાય તેમ નથી. આશા રાખીએ કે અહેવાલ બાદ પાલિકાનું તંત્ર તુરંત એક્શનમાં આવી લોકોના હિત માટેની ભૂમિકા ભજવી રખડતા ધોરણના ત્રાસ જાહેર રસ્તા ઉપરથી દૂર કરશે તેવી આશાઓ લોકો રાખી રહ્યા છે. દહેજની બેંગ્લોર કોપર ભરીને જતી ટ્રેલર લઈને ચાલક ફરાર થઈ જતા 1.5 કરોડ રૂપિયાની ચોરીની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં દાખલ થઈ છે. ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલ હિન્ડલકો ગ્રુપની બિરલા કોપર કંપનીમાંથી 24,867 મેટ્રિક ટન કોપર ભરીને ટ્રેલર બેંગ્લોર જવા રવાના થયું હતું. જ્યારે ગઈકાલે ટ્રાન્સપોર્ટના સંચાલક રમેશ ચંદ્ર સોલંકીએ ડ્રાઈવર સુભાષ ગોધરાનો મૂળ રહેવાસી રાજસ્થાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો સંપર્ક કરી શક્યા ન હતા. આથી વધુ શંકા જતા લોકેશન ટ્રેક કરવામાં આવતા તેનું લોકેશન અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ એપેક્સ હોટલ નજીક છેલ્લું લોકેશન મળ્યું હતું. ત્યારબાદથી ટ્રેલર સાથે ડ્રાઈવર ફરાર હોવાથી આ અંગે ટ્રાન્સપોર્ટના સંચાલક દ્વારા કોપર અને ટ્રેલર મળીને કુલ્લે રૂપિયા 1,45,00,000 ચોરીની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં દાખલ કરાવી છે. ભરૂચના કંથારિયા ગામના આસિયાના નગરમાં પાર્ક કરેલ મારુતિ વાનમાં અકસ્માતે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના કંથારિયા ગામ ખાતે આવેલી આસિયાના નગર વિસ્તારમાં પાર્ક કરેલી એક મારુતિ વાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગની જ્વાળો નીકળી હતી અને જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી જઈને આગની જાળો ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ મારુતિ વાન સળગી ગઈ હતી અને જેને મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચનો 14મો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ ખાતે રહેતા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ સેવા દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ 14મો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ નીલકંઠ મહાદેવ મંદિર જાડેસર ખાતે મુખ્ય મહેમાન એવા કિસાન આગેવાન જયેશભાઈ પટેલ, આરટીઓ ઓફિસર કેપી પોકિયા, ડેપ્યુટી કલેક્ટર ઠાણી પીઆઈ રાખોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ પ્રવીણ કાછડિયા, ઉપપ્રમુખ દિનેશ ટુગર પદ્ધતારો ઉપસ્થિત હાજર રહ્યા હતા. 1200 જેટલા સમાજના સભ્યની હાજરીમાં ધોરણ 1-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી મહાનુભવ અને સમાજના આગેવાનોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જંબુસર ખાતે સાગર ભારતી દ્વારા સીમા જાગરણ બેઠક યોજાઈ હતી. દેશભરની સીમા ઉપર ભારતનું સૈન્ય, બીએસએફ તથા અન્ય પેરામિલિટરી ફોર્સ કામગીરી રહી, પરંતુ સ્થાનિક પ્રજાનું પીઠબળ પણ મહત્વ છે. સીમાવર્તી વિસ્તારમાં લોકો દેશપ્રેમની ભાવના બળતા બને તે માટે દેશમાં વિવિધ વિસ્તારમાં અલગ અલગ પ્રકલ્પ ચાલી રહ્યા છે. ગુજરાતના આ કાર્ય સાગર ભારતીના નામથી ચાલુ રહે છે. ગુજરાતના લાંબા દરિયા કિનારે વસતા લોકો સમૃદ્ધ બને, સશક્ત બને તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે. માટે ગુજરાતના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારમાં સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. જંબુસર ખાતે ટંકારીય કરીગામ અને સંદર્ભે બેઠક યોજાઈ હતી. સાગર ભારતીના સંયોજક ગોપાલ કૃષ્ણએ કહ્યું હતું કે ભારત દેશ કોઈક પ્રશંસનીય વ્યવસ્થા ન હતી, પરંતુ કુદરતી રીતે રચાયેલા ભૂખંડ હતો. કુદરતી પરિબળોને કારણે સદીઓ સુધી સુરક્ષિત રહ્યો છે. 1947માં ઇન્ડિયા બન્યું, ભારત ઇન્ડિયામાં ફરે છે. લોકો ભાવનાત્મક સંબંધ બદલાયો છે. લોકોની માનસિકતા અને સ્વાર્થી સ્વકેન્દ્રિત થઈ ગઈ છે અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા માટે તેઓ પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. સાગર ભારતી દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અભી હમારે ભારત મેં રાષ્ટ્ર કી સુરક્ષા કે લીએ સરકાર કી ઓર સે બહુત તંત્ર હૈ જો સીધા કુછ એરિયા મેં મિલિટરી એસા હી હૈ, બીએસએફ હૈ, એસએસબી હૈ, આસામ રાઇફલ્સ હૈ, એસે એસે બહુત સરકારી તંત્ર હૈ. ઓર સમુદ્ર તટ પર તો કોસ્ટલ ફોર્સસ હૈ, કોસ્ટગાર્ડ હૈ, કોસ્ટલ પોલીસ હૈ, મરીન પોલીસ હૈ, એ સબ ઠીક હૈ. લેકિન સીમા જાગરણ સોચતા હૈ એ સમાજ કી જો સપોર્ટ નહીં હૈ તો એ સરકાર કી જો તંત્ર સબ વિફલ હોગા. ઉસકા એક ઉદાહરણ હૈ જો કાશ્મીર મેં જો 3-4 જિલ્લા કે અંદર
इतने सरकार की तंत्र सब काम कर रहा है, फिर भी लोग उनके खिलाफ पत्थरबाजी कर रहा है, उसको जो परास्त करने के लिए लोग परिश्रम कर रहा है। इसलिए लोगों की जो सपोर्ट के बिना ये सरकारी तंत्र पूर्ण नहीं होगा। इसलिए हमारा उद्देश्य है, जो सीमा जागरण मंच के नाम पर भारत के अलग अलग प्रांतों में अलग अलग संगठन बनाकर उसी प्रांतों में जो सीमा पर रहने वाले हमारे जो फोर्सेस है, पैरामिलिट्री फोर्सेस है, उनके पीछे समाज है, ऐसा एक स्थिति खड़ा करना। इसके लिए समाज को जागरण करना, रक्षाबंधन के समय पर सीमा चौकियों पर जाकर उनके ऊपर राखी बंधन करना, कॉलेजेस में जो भारत माता पूजन करना, और समाज के अंदर एक जागृति लाने के लिए किसी प्रकार की कार्यक्रम हाथ में लेने हैं तो ये हम लेता है। अभी इस एरिया में जो दो तीन गांवों में कार्यक्रम हुआ था, अभी इस शहर में, जो शहर का नाम जम्बूसर में भी एक कार्यक्रम हुआ, और इसके पहले जो टंकारी एक गांव में भी हुआ था। ये सब समुद्र से एक 25 किलोमीटर के अंदर बहुत रहता है, ये गुजरात में तो बहुत ही कार्य ऐसा रखता है, जहां आबादी है उधर आबादी को ठीक रखने के लिए हमारे काम पूरे भारत में चल रहा है। अलग अलग प्रांत में अलग अलग सिचुएशन है, ये उस प्रांत की स्थिति को देखकर उसके आधार पर अभी काम आगे चल रहा है। ये गुजरात में उसका नाम है सागर भारती, सागर भारती भी ये समुद्र से सटे हुए सभी जिलों में अभी कार्यरत है। धांधगरा अहमदाबाद कच्छ हाईवे ऊपर जिला ट्रांसपोर्टरों द्वारा चक्का जाम कराता पुलिस ट्रांसपोर्टरों ने अटक करी हती। આજે ધાંગધ્રા હાઈવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હાઈવે ચક્કા જામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જે કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના ટ્રાન્સપોર્ટરો કચ્છ અમદાવાદ હાઈવે ધાંધગ્રા નજીક હડતાલ પર ઉતરી ગયા હતા। ટ્રાન્સપોર્ટ અને માલવાહની દુનિયામાં કચ્છ અમદાવાદ હાઈવે માલામાલ સામાનની હેરાફેરીનું હૃદય ગણાય છે, જેથી ટ્રાન્સપોર્ટર દ્વારા ધાંધગ્રા હાઈવેને ટાર્ગેટ કરી અહીંયા ચક્કા જામનો કાર્યક્રમ કરાયો હતો। ધાંગધ્રા કચ્છ હાઈવે ઉપર આવેલા ભવાની પરા વિસ્તાર પાસે ટ્રાન્સપોર્ટરો દ્વારા રોડ બ્લોક કરી તમામ ટ્રકને થંભાવી દીધી હતી, જ્યારે આ બાબતની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ સહિતનો સ્ટાફ હાઈવે પર પહોંચી જઈ 20 જેટલા ટ્રાન્સપોર્ટરોની ધરપકડ કર્યા બાદ હાઈવે પર ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો। જ્યારે ચક્કાજામ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અહેમદભાઈ દિવાન, રાજુભાઈ, જયદીપભાઈ રબાડી, દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે આગામી સમયમાં સરકાર ટ્રાન્સપોર્ટરોની વાત સાંભળી તેઓનો પ્રશ્નનો નિકાલ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મારું નામ અજુભાઈ રબારી છે, સુરેન્દ્રનગરમાં મારું મકાન છે, ગુરુકુપા રોડ લાઈન છે મારું, પોતે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રક ઓનર એસોસિએશનમાં મારો અત્યારે ઉપરમુખનો પોતાનો હોદ્દો છે, અને સરકાર પાસે અમારી એવી માંગ છે આખા ઇન્ડિયામાં ભારતમાં કે આ ટોલ પ્લાઝા, ડીઝલ, સર્વિસ ટેક્સ, જીએસટી, એ બધાની જે અમે એમની સરકાર પાસે જે અમારી માંગો મૂકી છે જલ્દી અમારી માંગ સરકાર પૂરી કરે, આવી અમારી અપીલ છે। અને અમારા લીડર જે મેન જે દિલ્હીમાં બેઠા છે એમને બધી ફરમાઇશો મૂકેલી જ છે સરકાર પાસે, અને એ અમારી જલ્દી છે જલ્દી અમારી માગીઓ પૂરી કરે, અને પૂરી નહીં કરે ત્યાં સુધી અમારી કોઈ પણ ટ્રકોના પૈડા હલશે નહીં। નામ પરમાર વિશ્વજીત છે, પરમાર છે, હું ટ્રાન્સપોર્ટ એસોસિએશન મહેતા માર્કેટ સુરેન્દ્રનગરનો પ્રમુખ છું। સરકાર પાસે અમારી માગણી છે, ચાર પાંચ મુદ્દા છે, ઈવે બિલના છે, ડીઝલનો ભાવ વધારો છે, ટોલ ફ્રીનું છે, થર્ડ પાર્ટી ટેક્સ વીમાનું છે, પણ સરકાર ને કોઈ પણ પ્રકારનો ટાઈમ નથી અમને સાંભળવા માટેનો। 5 દિવસથી સ્ટ્રાઇક ચાલુ છે તો પણ કોઈ મિટિંગ નથી બોલાવી, કોઈ રિઝલ્ટ નથી મળ્યું। આના હિસાબે 3500 ગાડીના પૈડા થંભી ગયા છે, સુરેન્દ્રનગરમાં 3500 ગાડીઓ છે, જેના હિસાબે ડ્રાઈવર, ક્લીનર, ઘણા બધા મજૂર વર્ગનું ઘણું બધું રોજીરોટી ઉપર નુકસાન થયું છે। અને હવે પછી જો અમારા મુદ્દા માનવામાં નહીં આવે અથવા તો સ્વીકારવામાં નહીં આવે, સાંભળવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન થશે, જેની જવાબદારી સરકારની। ઉપલેટાના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ઉપલેટાથી 18 કિલોમીટરના અંતર આવેલા ઉપલેટા તાલુકાના ગધેડેથળ ગામ ખાતે વેણુગંગા ગાયત્રી આશ્રમ, જે વેણુ ડેમ 2 પાસે આવેલ છે, આ વેણુગામ
ગંગા ગાયત્રી આશ્રમ ખાતે ગૃહપૂર્ણિમાની ઉજવણીને અસંખ્ય ભાવિકોની ઉપસ્થિતિમાં થવાની છે. આ ગૃહપૂર્ણિના મહોત્સવ અવસરે 50,000થી પણ વધુ ભાવિક ભક્તો પૂજ્યલાલ બાપુના દર્શન આવશે, જે સંદર્ભે સેવકો દ્વારા પૂરજોશમાં તૈયારી આરંભી દેવામાં આવી છે. તેમજ ગુરુપૂર્ણિમાને 2 દિવસ જ બાકી હોય માટે સર્વહરિભક્તો પૂજ્યલાલ બાપુ રાજુ ભગત તેમજ દેવલુ ભગત વતી સેવક હરિભાઈ ધમર દ્વારા બધાને દર્શન આપવા તેમજ પ્રસાદી લેવા નિમંત્રણ પાઠવવામાં આવી છે. ત્યારે ગામે ગામથી પધારેલા સેવકો દ્વારા તડામાર તૈયારીઓની પૂરી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પૂજ્યલાલ બાપુ દિવસ દરમિયાન સાધનામાં રહે છે, જેઓ રાત્રે જ બહાર આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી પૂજ્યલાલ બાપુ દર્શન આપશે તેવી માહિતી આશ્રમ તરફથી આપવામાં આવી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.